બગસરા પંથકમાં વન્ય પ્રાણીઓનો ભય દિવસે ને દિવસે વધતા જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હાલ કાગદડી ગામથી દીપડા પકડાયા છે, પછી ખેડૂતો વાડી ખેતરોમાં જતા પણ વન્ય પ્રાણીઓથી ડરી રહ્યો છે. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં વન્ય પ્રાણીઓનો દિવસે ને દિવસે ભય વધતા જતા ખેડૂતોને પોતાનો પાક લેવામાં મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે હાલ બગસરા તાલુકાના કાગદડી ગામમાં ખેડૂતો રોષે ભરી રહ્યા છે. તેવા સમયે ખેડૂતોએ માંગણી કરી છે કે અમારા વિસ્તારમાંથી આવા વન્ય પ્રાણીઓને દૂર કરે. ખેડૂતોએ જણાવ્યું હતું કે અમોને અવારનવાર સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ નજરે ચડતા હોય છે. ત્યારે હાલ શિયાળુ પાકની સિઝન હોય જેથી અમોને વાડી ખેતરે જવામાં પણ ડર સતાવી રહ્યો છે. ત્યારે સમયે હાલ કોઈ મજૂરી વાડી ખેતરમાં રહેવા માટે પણ તૈયાર ન હોય જેથી અમારો તૈયાર પાક ઘઉં જીરું ચણા સહિત પાકને નુકસાન થશે. તો સરકારને નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તારમાંથી આવા વન્ય પ્રાણીઓને દૂર કરે. તેમજ આ અંગે ખેડૂતોએ વધુ માહિતી આપી હતી. હું બગસરા તાલુકાના કાગદડી ગામનો ખેડૂત છું અને અમારે અહીંયા જંગલના પ્રાણીઓ બહુ હેરાન કરે છે અને અટાણે શિયાળુ સિઝનની મોસમ પડી છે અને કોઈ મજૂર કામ કરવા વાળી આવતા નથી. તો હવે આ જનાવરનું સરકારને શું કરવાનું છે? તો હું સરકારને એટલી વિનંતી કરું છું કે સરકારને હું આની આવક છે. જનાવરની જો કાંઈ આવક હોય તો એને આવક જ્યાં કરવી હોય ત્યાં કણે જંગલમાં લઈ જઈને જે કાંઈ એને બનાવવું હોય બનાવી ત્યાં કણ રાખે. પણ અમારા ખેડૂતની માલિકીની જમીનમાં હવે આ જનાવર બધા સિંહ દીપડો જનાવર બહુ રખડે છે તો એને પકડી જાય એને લાખો ત્યાં લઈ જાય. તમે જોવા મળે છે તમને? હા, મેં નજરે જોયેલા છે. મારી વાડીએ સિંહના હગડ છે કે સિંહ હોતી જોયેલા છે. પાંચ પાંચ સિંહના ટોળા અશોક મણવાનો રિપોર્ટ અમરેલી.